કોરોનાની મહામારીના કારણે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવરાજધામે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં નહીં આવે. કોરોનાની મહામારીને કારણે તમામ ધાર્મિક મેળાવડાઓ ન યોજવા સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પડાઈ છે, ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવરાજધામે આ વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં નહીં આવે. મંદિરના મહંત ધનેશ્વર ગિરી ગોસ્વામી અને ભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલ મીટિંગમાં સર્વસંમતિથી આ વર્ષે કોરોનાની મહામારીને જોતા સંક્રમણ ન ફેલાય તેવા આશયથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી લોકડાઉન છે ત્યારથી મંદિરને દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. દેવરાજધામમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. હજારો ભક્તો ગુરુચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. સાથે જ મંદિરમાં ભજન, ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ પણ જામતો હોય છે, ત્યારે આ વર્ષે ગુરુ પૂર્ણિમાને લઈ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સાથે જ મંદિર મહંતે તમામ ભક્તોને ઘરે રહીને જ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવા તમામ ભક્તોને અપીલ કરી છે. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલપુર નજીકથી વન વિભાગની ટીમો દ્વારા પશુ પક્ષીઓની તસ્કરીની તપાસ કરતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ સેલ ગાંધીનગર વન્યજીવ વર્તુળ કેવડિયા વન્યજીવ વિભાગ વડોદરાના સ્ટાફ દ્વારા નકલી સાધુ બની તાંત્રિક વિધિમાં ગુવળની પૂજા માટે પશુ પક્ષીઓની તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ઈડર નજીકથી 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જે પાસેથી એક ગુવળ, કાચબો અને સેરા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દુનિયા અને દેશમાં પશુ પક્ષી તસ્કરો દ્વારા કરાતી વન્યજીવોની હેરાફેરી રેકેટનો ગુજરાત વન વિભાગની જુદી જુદી ટીમોએ ભારે જહેમત ઉઠાવી પર્દાફાશ કર્યો હતો. તાંત્રિક વિધિમાં ઉપયોગ કરાતા વન્યજીવોને બચાવવામાં આવ્યા હતા. રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર. અત્યારે બે ધંધા, ઇલીગલ ધંધા ટોપ પર કમાણી આપતા છે. પહેલો છે બધા ડ્રગ્સ, અને એ ડ્રગ્સમાં કોઈ દેશની સરહદો લાગુ નથી પડતી, દુનિયાના બધા દેશોના માફિયામાં સંકળાયેલા હોય છે. અને પછીનો અથવા તો ઇક્વિવેલન્ટ બિઝનેસ છે વાઇલ્ડ લાઈફ એનિમલ અને એના ટ્રોફીના વેપારનો. જ્યારે ટ્રોફી કહું ત્યારે એ જે વાઇલ્ડ લાઈફ એનિમલ છે એનો બોડી કે એનો પાર્ટનો હિસ્સો, એ હાડકાં, દાંત, ચામડું, વાળ, એનું માંસ, એનું લોહી, આ બધાનો સમાવેશ થાય. ઇટ મીન્સ ટ્રોફી. અને આ બધાનો જે રેટ છે ઇન્ટરનેશનલી એ બહુ આશ્ચર્યચકિત કરી નાખેવા હોય છે. સામાન્ય રીતે જે નાના સ્તરના લોકો છે એ આમાં હાથા બનતા હોય છે, અથવા કાયદાની અજ્ઞાનતામાં આ ધંધામાં આડકતરો એમનો ઉપયોગ થઈ જતો હોય છે અને એમને ખબર હોતી નથી. એ આડકતરા ઉપયોગમાં એને બહુ નજીવી કિંમત મળતી હોય છે. મને તો ઘણીવાર આશ્ચર્ય થાય કે સવારથી સાંજ સુધી જો એ આપણા ત્યાં લેબર કરે તો હી ઇઝ ગેટિંગ 250-300 રૂપિયા, ઈડર કે ઈડરના ગામડામાં, ત્યારે ખેતીના કે બીજા કોઈ ધંધા. અને ઇન્ટરનેશનલ માર્કેટ શું કિંમત ગણાતી હશે? ઇન્ટરનેશનલ માની લેક્સ ઉપર જતો હોય. કેટલું? લાખો રૂપિયા ઉપર જતો. બરાબર. અને આ જે તપાસમાં મોટી ગેંગ નીકળશે કોઈ બાર? હાલ સુધી તો ગ્રાઉન્ડ લેવલે બહુ નાના લોકો પકડાય છે, પણ અમે પૂરી તપાસ કરીશું. ને એવું જો કોઈ રેકેટ હશે તો અમારું જે વાઇલ્ડ લાઈફ ક્રાઇમ સેલ વડોદરા છે જેના સીધા માર્ગદર્શન હેઠળ અમે આ આખું ઓપરેશન કર્યું છે, એટલે એ આમાં બહુ જ એલર્ટ છે. અને એ ગુજરાત પૂરતું સીમિત નથી, એ આપણા નેશનલ બધા સ્ટેટ સાથે પણ સંકળાયેલું છે. એના માફિયાઓ કે એના નામો કે એ બધા સાથે એ લોકો અરસપરસ આપણા વિભાગો શેર કરતા હોય છે વાઇલ્ડ લાઈફ ક્રાઇમ્સને, એટલે એની રાહબરીમાં આગળ બધું ઘણું કામ થશે. ઓએનજીસીમાં નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરતા બે યુવકો સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં રહેતા બે યુવકને ઓએનજીસીમાં નોકરી અપાવવાની વાત કરીને બંને યુવક પાસેથી રૂપિયા પડાવવાની વિગતો સામે આવી છે. બે યુવકો પૈકી એક યુવકે 9 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે બીજા યુવકે 8 લાખ રૂપિયા આપ્યા છે. આ બંને યુવકને આજ દિન સુધી આસિસ્ટન્ટ સુપરવાઇઝરની નોકરી મળી નથી, જેથી છેલ્લા 2 વર્ષથી નોકરીની રાહ જોઈ રહ્યા છે. અંતે નિરાશ થઈને બાયડ તાલુકાના 1 ઈસમ સામે તથા અમદાવાદના 2 ઈસમો સામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. બનાસકાંઠા જિલ્લાના લાખણી નજીક ચાલી રહેલ ફોરલેન રોડના કામમાં ડાયવર્ઝન આપેલ રસ્તાઓ ઉપર ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી નજીક છેલ્લા કેટલાક સમયથી 4 માર્ગીય રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં ડાયવર્ઝન આપેલા રસ્તા ઉપર વાહન ચલાવવાથી ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. ધૂળ આંખોમાં અને મોઢામાં જતી હોય છે, તેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ધૂળ ઉડવાથી ગંભીર બીમારીઓ પણ થઈ શકે તેમ છે. ત્યારે રસ્તા પર સમયસર પાણી ન છાંટવાની કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી વધુ 2 ઈસમોના મોત નિપજ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના બાંડીવાડામાં રહેતા વૃદ્ધાનું હિંમતનગર કોવિડ-19માં ચાલી રહેલ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે કોઠારીવાડામાં રહેતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુ આંક 22 પર પહોંચી ગયો છે. ભરત કડિયા સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, મોડાસા. પ્રાંતિજ તાલુકાના વદરાળ ગામમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2ના મહિલા આચાર્યએ આરટીઆઈ એક્ટ 2009ની કલમ 16નો ભંગ કર્યો હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ તાલુકાના વદરાળ ગામમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2ના મહિલા આચાર્યએ આરટીઈ એક્ટ 2009ની કલમ 16 તથા 8મું ધોરણ મંજૂર હોવા છતાં 7મા ધોરણના બાળકોને એલસી આપી દીધા હોવાની ટીપીઓ આચાર્યને નોટિસ આપીને ખુલાસો માંગ્યો હતો. ખુલાસામાં એસએમસીએ ધોરણ 8 શરૂ નહીં કરવાનો ઠરાવ મોકલી આપ્યો હોવાનું કહીને ગેરમાર્ગે દોર્યા હોય તેવું તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું. જ્યારે શિક્ષણ વિભાગે એલસી આપેલ 17 વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદન લીધા હતા, જ્યારે વાલીઓએ કહેલ કે તેઓ ધોરણ 8ના વર્ગથી અજાણ છે, વાલીઓને જાણ કર્યા વગર એલસી આપી દીધા છે. તપાસ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આચાર્યને સસ્પેન્ડ કર્યા છે. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. મોડાસાના દુગરવાડા ગામે આતંક ફેલાવનાર કપિરાજે ભારે જહેમત બાદ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દુગરવાડા ગામ ખાતે કપિરાજે આતંક મચાવ્યો હતો. કપિરાજે 5 વ્યક્તિઓ સહિત 10 પશુઓને બચકા ભર્યા હતા, જેથી ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગ દ્વારા તથા દયા ફાઉન્ડેશન દ્વારા કપિરાજને પાંજરે પૂરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું. 3 દિવસની ભારે જહેમત બાદ કપિરાજે પાંજરે પૂરાતા ગામના લોકો તથા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભક્તોની લીમડી સલાટવાસ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ગંદુ પાણી પીવા માટે આવતું હોવાથી વિસ્તારના રહીશોએ રોષે ભરાઈને નગરપાલિકા તંત્ર સામે આક્રોશ દાખવ્યો હતો. સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારીએ વરડો લીધો છે, બનાસકાંઠા જિલ્લામાં પણ અનલોક બાદ કોરોના વાયરસના કેસો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. તેમાં કોરોનાના સંખ્યાબંધ કેસો સામે આવ્યા છે. તેમ છતાં પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે શહેરના કેટલાક રહીશો કોરોનાની મહામારીમાં ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભક્તોની લીમડી સલાટવાસ વિસ્તારમાં
રહીશોએ એકત્ર થઈ નગરપાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગંદુ પાણી આવતું હોય છે, તો આવું પાણી પીવું પડતું હોય છે, તો આજે લોહી જેવું દેખાતું લાલ રંગનું ગંદુ પાણી આવતા લોકોમાં ભારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ભક્તોની લીંબડીમાં એક મહિનાથી સતત પાણી ખરાબ આવી રહ્યું છે અને 15 દિવસથી તો એકલી ગટર લાઈન એમના ભળી ગઈ હતી. અમે નગરપાલિકામાં તાત્કાલિક જાણ કરી હતી, પણ તો બી છતાં પણ એ લોકોએ કોઈ બી એમના કડક પગલાં ભર્યા નથી. અને આજે કોરોના જેવી મહામારી બીમારી ચાલી રહી છે અને ગરીબ લોકોને લોકડાઉન હતું એટલે એ લોકોના ઘરોમાં ખાવાના બી વાંધા છે, અને અત્યારે 20-20 રૂપિયાનું પાણી લઈ લઈને લોકો કેવી રીતે પીવે. એટલે હાલ નગરપાલિકાને અમે સવારે બી ફોન કર્યો, સાહિલભાઈને બી ફોન કર્યો, પણ છતાં એ લોકોએ કીધું કે બીજી વાર તમે કલાક પછી પાણી ચેક કરો એટલે સારું આવશે. એટલે ગટર લાઈનમાં એક વાર સારું આવે ને એક વાર ખરાબ આવે પાણી, એટલે એનું કારણ અમને બતાવો. અને કોઈ બી આવીને ઊભું નથી રહેતું, ના આ વોર્ડમાં આવે છે ને ત્યાં વોર્ડમાં આવે છે, અને કોઈ સફાઈ કામમાં ને બધી વાતે કોઈ બી આવતું જ નથી. એટલે ગરીબોને શું કરવાનું? લોકો આવું પાણી પીવે કઈ રીતે? તેથી અસમત જસમા મુકાયા છે. આ બાબતે આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, જેના પગલે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આવું પાણી પીવાથી ભારે રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? આ બાબતે ગંભીર નોંધ લઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગુંદીવાલા મહેલા, એના અંદર પાણી બહુ ખરાબ આવે છે ને અમે બધા પીએ ને બચ્ચા ને અમે બધા બીમાર થઈ ગયા છે ને અમારે કોઈ આ શોધ લેતા નથી, મહેલામાં કોઈ ખબર નહીં કાઢતા ને અમે કહીએ તો કોઈ સાંભળતો નથી. તા તમે શોધ ના કરો પાણીની, અમે રોજ 60 રૂપિયા 100 રૂપિયાના ગરીબ વસ્તી અમે પાણી ક્યાંથી લાવીએ? પાણી અમે વેચા તો લઈ લઈને પીએ, તા પાણી કેળું કે અમે પીશે? અમારા વાસ્તે શોધ ના કરો ઓર પાણી લાવો ચોખ્ખો. આ અંગે આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેમના વિસ્તારમાં પાણીના નળમાંથી લોહી જેવું લાલ રંગનું પાણી આવતું હોય છે. આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. આ બાબતની ગંભીર નોંધ લઈને નગરપાલિકા દ્વારા તાકીદે આ વિસ્તારના રહીશોના આરોગ્યના હિતમાં પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વ્યાજખોરોના ત્રાસ વધતા મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વ્યાજખોરોએ મૂડી સહિત વ્યાજ વસૂલ કરવા ગ્રાહકને ધમકી આપવામાં આવી હતી. 10,000 ના વ્યાજ સાથે 30,000 રૂપિયા વસૂલવા ગ્રાહકને ધમકી આપી હતી, જેથી ગ્રાહકની માતાએ મોડાસા શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે વ્યાજખોરો સામે તપાસ હાથ ધરી છે. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા. બોલાનો છોકરો ઇનુસ બોલો, એનો છોકરો સાને ઘેર આવીને મારા છોકરાને ગાડે ગળે બીવડાવે છે. વ્યાજે રૂપિયા લીધા છે ચોક્કસ, 10,000 લીધા છે ને 10,000 ના 30,000 લેવા છે. કાલે તેમ કે તો 15,000 રૂપિયા આપી દે તો પતી જાય, વાત ફિનિશ, નકર પટ્ટે પટ્ટે મારીશ. ને કાલ સવારે તો 6 જણ લઈને આવીશ, આજે બી 2 જણને લઈને આવ્યો તો હું ઘેર આવીને મારી ગયો. વારે ઘડીએ માણસ આવીને મને હેરાન કરે છે. શક્તિ સાબલિયા સ્ટેશન આવ્યા છે, અમે રજૂઆત કરવા, અમારે પોલીસની ફરિયાદ કરવા આવ્યા છે. અમારે 2-4-5 છોકરા બહુ હેરાન કરે છે, ઘડી વારે ઘડી અમારે ઘરે આવે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં જાલેટી ગામે સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરીને લગ્ન યોજવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જાલેટી ગામે સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરીને માસ્ક પહેરીને લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન સ્થાન અને ખુરશીઓને સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું. સરકારના નિયમ મુજબ વર પક્ષના 25 અને કન્યા પક્ષના 25 જાનિયાઓની હાજરીમાં લગ્ન યોજવામાં આવ્યા હતા. લલિત ડામોર સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, વિજયનગર. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ પંથકમાં અસહ્ય ગરમી તથા બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ પંથકમાં દિવસ દરમિયાન અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા.